नमस्कार मित्रों, स्वागत छे तमारू वहाणवटी डिजिटल यूट्यूब चैनल मा। मित्रों, आजे आपने वात करीशू श्री हरसिद्धि मातानी प्रागट्य कथा विषे। देवभूमि द्वारका जिल्ला मा आवेला कल्याणपुर तालुकाना हरसिद्ध मुकामे आवेला हरसिद्धि माताना मंदिरनू अनेरू महत्व रहेलू छे। आ मंदिर दरिया किनारानी पासे आवेला एक पर्वत पर बनेलू छे, जे कोयला डूंगर तरीके प्रसिद्ध छे। कोयला डूंगरनी टोचे अने तळेटीमां एम बन्ने जग्याए માતાજીના મંદિરો આવેલા છે, જેના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવે છે। આ મંદિરોની સાથે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે। હરસિદ્ધિ માતાને હર્ષલ, હર્ષદ, હર્ષત, શિકોતર અને વહાણવટીના નામે પણ ઓળખાય છે। તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ હતા। શ્રી કૃષ્ણના કુળદેવી માતા હરસિદ્ધિનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા જાણીએ। કે બેટ દ્વારકામાં રહેતા એક શંખાસુર નામના રાક્ષસને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની કુળદેવી હરસિદ્ધિ માતાની પૂજા અર્ચના કરી। શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈ અને માતા કોયલા ડુંગર પર પ્રસન્ન થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી અને બોલ્યા કે બેટ દ્વારકામાં રહેતા શંખાસુર રાક્ષસને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે। માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે સામે ઊભા રહી અને મારું સ્મરણ કરજો, ત્યારે હું મદદ કરવા આવી પહોંચીશ। માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતાં 56 કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળી અને કોયલા ડુંગરની ટોચ ઉપર હરસિદ્ધિ માતાનું સ્થાપના કર્યું। કોયલા ડુંગરની ટોચે જવા માટે 400 જેટલા પગથિયા છે। ટોચ ઉપરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ કથા ખૂબ જ રસપ્રદ છે। એક એવી લોકવાયકા પ્રમાણે કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વાહનો જ્યારે કોયલા ડુંગરની પાસે માતાજીના સમ્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરી અને દરિયામાં નારિયેળ પધરાવી અને પછી તેઓ આગળ નીકળતા જેથી તેમની મુસાફરી પાર પડતી। એકવાર કચ્છના વેપારી જગડુશા તેમના 7 વાહનોમાં માલ ભરી વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ તેઓ માતાજીની સમ્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના 6 વાહનો ડૂબી ગયા। 7મું વાહન બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું। એ જ સમયે જગડુશા કહે છે કે હે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહનો ડૂબે નહીં એવું કરો। માતાજીએ જગડુશાહની કસોટી કરવા માટે કહ્યું કે હે જગડુશા, જો તું મારા દરેક પગથિયે મને બલી ચડાવે તો હું નીચે આવું, નહીંતર ના આવું। જગડુશાએ માતાજીની શરત મંજૂર કરી અને દરેક પગથિયે એક પગથિયે પશુની બલી આપવાનું શરૂ કર્યું, પણ છેલ્લા 4 પગથિયા બાકી હતા ત્યારે પશુ ખૂટ્યા, બલી માટે 1 પણ પશુ ન હતા એટલે જગડુશાએ પોતાના દીકરા અને 2 પત્નીઓની બલી આપી અને છેલ્લા પગથિયે પોતાની બલી આપી અને આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને માતાજીએ જગડુશા, તેમની 2 પત્ની અને તેમના દીકરા અને બલી આપેલા દરેક પશુઓને પાછા જીવતા કર્યા। ત્યારબાદ જગડુશાએ માતાજીનું મંદિર તળેટીમાં બંધાવ્યું। આજે પણ આ મંદિરનું ભારે મહત્વ રહેલું છે। માતાજી અહીંયા પધારે અને હિંડોળાનો અવાજ આવે ત્યારબાદ જ અહીંયા આરતી કરવામાં આવે છે। મિત્રો, આ હતો મા હરસિદ્ધિ માતાજીનો મહિમા। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।